નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એક્સિલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે. આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 6 વિષય સંસ્કૃત, સ્વઅધ્યયન પોથી, પાઠ 7 કરોતી. તો આજનો અભ્યાસ શરૂ કરીશું. અભ્યાસ શરૂ કરતાં પહેલાં જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, અને હા, બેલ આઇકોન પર ક્લિક પણ કરી લેજો, જેથી કરીને નવા વિડીયોના અપડેટ તમને તરત જ મળતા રહે. દરેક પાઠના વિડીયો, પ્રવૃત્તિઓ, ગણિતની ટૂંકી રીતો, ગણિત વિજ્ઞાન પ્રદર્શન અને ઘણું બધું, સ્કૂલમાં થતી એક્ટિવિટી વગેરે જોવા માટે અમારી ચેનલમાં આપેલ ડિસ્ક્રિપ્શન બોક્સમાં, એટલે કે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક આપેલી છે. તે લિંક ઉપર ક્લિક કરતાં તમને બીજા વિડીયો પણ તમને જોવા મળશે, તો તેની જરૂરથી મુલાકાત લેજો. તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીશું. પાઠ 7 કરોતી. પ્રશ્ન 1. ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. 1. ઉદાહરણ. પઠ તો રમેશ પઠતી. 1. ચલ રમેશ ચલતી. 2. ખેલ રમેશ ખેલતી. 3. વધ મયુર વધતી. 4. પશ્ય મીરા પશ્યતી. 5. નૃત્ય નિયતિ નૃત્યતી. 6. પીબ વંશ પીબતી. અહીંયા પુસ્તક સિવાયના શબ્દો મેં લીધેલા છે, તમે પુસ્તકવાળા અને પુસ્તક સિવાયના શબ્દો પણ લખી શકો. તમને અહીંયા સૂચનામાં પાઠ્યપુસ્તકમાં લીધેલ શબ્દ એવો શબ્દ વાપર્યો નથી, એટલે અહીંયા ગમે તે નામ તમે લઈ શકો છો. પ્રશ્ન 2. આપેલા ક્રિયાપદોને સંસ્કૃત ભાષામાં લખો. 1. તે હસે છે તો હસતી. 2. તે ગાય છે તો ગાયતી. 3. રમે છે તો સંસ્કૃતમાં કહેવાશે ખેલતી. 4. નાચે છે તેને સંસ્કૃતમાં કહેવાય નૃત્યતી. 5. રડે છે તેને સંસ્કૃતમાં કહેવાય રોદતી. તો આ જે શબ્દ છે એ મોસ્ટ આઈએમપી છે, આમાંથી 2 પૂછાય છે, તો તમે યાદ કરી લેજો. પ્રશ્ન 3. પાઠમાંથી શોધી ક્રિયાપદ શબ્દ જોડી વાક્ય રચના બનાવો. હવે અહીંયા પાઠમાંથી શોધીને લખ્યું છે, એટલે આપણે ફરજિયાત પાઠમાંથી શોધીને જ લખવાના છે. અહીંયા આપણે પોતાની રીતે શબ્દ લખી શકીએ નહીં. વિવેક તો આવશે પશ્યતી, તો વિવેક પશ્યતી એવું વાક્ય બનશે. કપિલ ક્ષિપતિ તો કપિલ ક્ષિપતિ. મયુર શૃણોતી તો મયુર શૃણોતી, મયુર સાંભળે છે. તેના પછી નિશા વધતી, નિશા વધતી. સચિન ખેલતી તો સચિન ખેલતી. વેદાંત પઠત, વેદાંત તો પઢતી, તો વેદાંત પઠતી. દિવ્યા તો એની સામે આવશે લિખતી, દિવ્યા લખે છે તો દિવ્યા લિખતી. મીરા એની સામે આવશે ગાયતી, તો વાક્ય બનશે મીરા ગાયતી. વિમાનમ તો વિમાન ઉડે છે તો ઉડયતે, તો વાક્ય બનશે વિમાનમ ઉડયતે. તો આ રીતે શબ્દો અને વાક્યો લખવાના છે, તે તમે લખી લેજો. પ્રશ્ન 4. પાઠના આધારે આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃત ભાષામાં લખો. તો આ પણ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. ગુજરાતીમાં જવાબ, ગુજરાતીમાં પ્રશ્ન હોય સંસ્કૃતમાં જવાબ લખો, સંસ્કૃતમાં પ્રશ્ન હોય ગુજરાતીમાં જવાબ લખો, અને ઘણીવાર સંસ્કૃતમાં જ પ્રશ્ન હોય ને સંસ્કૃતમાં જ જવાબ આપવાના હોય છે. તો આ રીતે પરીક્ષામાં ઉલટું સુલટું કરીને પૂછાતું હોય છે, તો તમે જરૂરથી આ સમજી લેજો. 1. મયુર કેમ કરોતી, તો મયુર શૃણોતી, સાંભળી રહ્યો છે. 2. વિવેક કેમ કરોતી, વિવેક પશ્યતી, વિવેક જોવે છે. 3. કપિલ કેમ કરોતી, કપિલ ક્ષિપતી. 4. મીરા કેમ કરોતી, મીરા ગાયતી. 5. વેદાંત કેમ કરોતી, વેદાંત પઠતી. પ્રશ્ન 5. આપેલા વાક્યોને સંસ્કૃતમાં લખો. આ પણ મોસ્ટ આઈએમપી છે, તમે લખી લેજો. જય જુએ છે તો જય પશ્યતી. 2. ભાવેશ ફેંકે છે, ભાવેશ ક્ષિપતી. 3. વિપુલ સાંભળે છે, વિપુલ શૃણોતી. 4. માલા બોલે છે, માલા વધતી. 5. મેહુલ રમે છે, મેહુલ ખેલતી. 6. ગૌરવ વાંચે છે,
ગૌરવ પઠતી. સાત રાધા ગાય છે, તો રાધા ગાયતી. આઠ ચકલી ઉડે છે, ચટકા ઉડયતી. તેના પછી પ્રશ્ન છ, ચિત્ર જોઈને ક્રિયાપદ લખો. અહીંયા જે છે એ ભાઈ રમે છે, તો સંસ્કૃતમાં આવશે ખેલતી. આ ભાઈ વાંચી રહ્યો છે તો આવશે પઠતી. અહીંયા વિચારે છે તો ચિંતયતું, એટલે કે ચિંતા કરે છે, અથવા વિચારમ પણ લખી શકો. અહીંયા રમે છે તો ખેલતી. તેના પછી આ ભાઈ ગાય છે તો ગાયતી. અને આ ભાઈ પાણી પીવે છે તો પીબતી. તો આ રીતે જે છે ચિત્ર ઉપરથી ક્રિયાપદ અથવા તો ચિત્ર ઉપરથી ક્રિયા પણ તમને પૂછાય છે, તો આ પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી છે. તે તમે વાંચી લેજો, જોઈ લેજો અને લખી લેજો. તો વિદ્યાર્થી મિત્રો, આજનો અભ્યાસ પૂર્ણ થાય છે. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને તમારા બીજા મિત્રો સાથે વાત કરી અને કોમેન્ટમાં જરૂરથી કોમેન્ટ લખજો કે તમને વિડીયો કેવો લાગ્યો. થેન્ક યુ.